નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે છે એક ગયા પાઠમાં છે આપણે એ વાત કરી હતી કે પ્રકાશ જે છે પ્રકાશ સંશ્લેષણની વાત કરી હતી વનસ્પતિની છે એ આપણે વાત કરી છેલ્લે છે આપણે ક્યાં અટકાતા તો કે પ્રકાશ સંશ્લેષણમાં છે એ કયા પદાર્થો આપણે મદદરૂપ થાય હરિત દ્રવ્યનું જે છે એ કાર્ય આપણે ભણ્યા તો હવે ની જે છે આપણે વાત કરીશું એ વાત કેવી કરવાની છે તમને એવો પ્રશ્ન થતો હોય ઘણી વખત તમને એવો પ્રશ્ન થાય કે સરે તો એવું કીધું છે કે વનસ્પતિ જે છે લીલા પાનનો દેખાય તો જ હરિતદ્રવ્ય આવેલું હોય એવું છે આપણા મગજમાં હોય બરાબર એવું મેં કીધું હતું પણ જરૂરી નથી દરેક રીતે આવું કાર્ય થાય હવે અહીંયા જે છે એ ઘણા પાનનો રંગ છે કથ્થઈ હોય કથ્થઈ રંગમાં જે છે એ પાનનો રંગ જોવા મળે બરાબર પછી અમુક વખતે છે એ કોઈ અન્ય રંગો છે એ ખાસ કરીને અમુક જે છે પણ કેવો હોય લાલ રંગના હોય બરાબર તો આ વિવિધ રંગના પણ શું દર્શાવે છે હરિત દ્રવ્ય આવેલું જ હોય છે શું આવેલું હોય હરિત દ્રવ્ય એમાં આવેલું જ હોય છે આ ઉપરાંત તો કે આ ઉપરાંત છે એ હજુ એક ઉદાહરણ આપણી પાસે છે એ ઉદાહરણ છે એ તળાવમાં જોવા મળતી લીલી આપણે એને સામાન્ય ભાષામાં કહીએ છીએ સેવાળ શું કહીએ છીએ સેવાળ કહીએ છીએ તો એ પણ એક પ્રકારનું હરિત દ્રવ્ય ધરાવે છે તો લીલ જે છે બરાબર એ રંગ કેવો એમનો લીલો હોય તો એ પણ શું દર્શાવે છે હરિત દ્રવ્ય આવેલું જ છે ખ્યાલ આવ્યો તો એ લીલ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ દર્શાવે સૂર્યપ્રકાશ હોય તો જ છે એ પોતાનો ખોરાક બનાવી શકે તમને એમ હોય કે ભાઈ લીલો રંગ લીલા રંગનું પાન પાંદડું છે એ જ ખોરાક બનાવી શકે તો એવું નથી અન્ય રંગ જે કથ્થઈ રંગ છે લાલ રંગ છે તો દરેક રંગ છે એ પણ હરિત દ્રવ્ય ધરાવતો જ હોય દરેક પર્ણ અને એ પણ ખોરાક છે એ બનાવે લીલની વાત કરી તળાવમાં જોવા મળતી લીલ આપણે કહીએ છીએ અને શેવાળ તો એ છે પણ હરિત દ્રવ્ય ધરાવે જ છે એમાં પણ પોતાનો ખોરાક છે જાતે બનતો બરાબર એવું નથી કે ખાલી લીલો પર્ણ જ છે એ પોતાનો ખોરાક બનાવી શકે બીજા પર્ણો પણ છે એ પોતાનો ખોરાક બનાવતા જ હોય છે હવે જે છે આપણે આગળની વાત કરશું અને એ આગળની વાત જે છે એ સવાલ આપણે ભણશું કે પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પણ પૃથ્વી પર જે છે એ જીવન શક્ય નથી એ વાત છે સમજાવવાની છે કઈ વાત તો પ્રકાશ સંશ્લેષણની હાજરી વિના પૃથ્વી પર જે જીવન શક્ય નથી લીલી વનસ્પતિ સૂર્ય ઉર્જાની હાજરીમાં શું બનાવે છે ખોરાક બનાવે છે આપણે ખ્યાલ છે બરાબર બીજું અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે ખોરાક બને છે વનસ્પતિમાં તો એમાંથી શું મુક્ત થાય છે ઓક્સિજન વાયુ છે એ મુક્ત થાય છે આ ઉપરાંત તો કે વનસ્પતિ તૈયાર કરેલો ખોરાક
पृथ्वी पर ना तमाम सजीव शू करे छे એનો ઉપયોગ કરે છે તેમજ પ્રકાશ સંશ્લેષણ થી ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ અન્ય સજીવો દ્વારા ઉપયોગમાં લેવાય છે એટલે જે ખોરાક બનાવે છે બરાબર એ વનસ્પતિ આપણે ખાઈએ છીએ એ ઉપયોગમાં લઈએ છીએ આપણે ખોરાક એનો સેવન ઓક્સિજન વાયુ છે પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ આ ઉપરાંત એવું લખી શકાય કે જો આ ક્રિયા ન થાય જો આ ક્રિયા એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય તો વનસ્પતિ વિકાસ કરી શકે નહીં તેમજ ઓક્સિજન વાયુ પણ બની શકે નહીં જો પ્રકાશ સંશ્લેષણ ન થાય તો વનસ્પતિ વૃદ્ધિ વિકાસ ન પામી શકે આપણે ખોરાક લઈ શકીએ નહીં આ ઉપરાંત ઓક્સિજન વાયુ પણ મુક્ત ન થાય બને નહીં તો એ વાયુ ઉપયોગમાં લઈ શકતા નથી તો પ્રાણીઓને ખોરાક તેમજ ઓક્સિજન મળી શકતો તો નથી માટે પ્રકાશ સંશ્લેષણ એ ખૂબ જ જરૂરી છે ફરી વખત જોઈએ સવાલ કે ભાઈ લીલી વનસ્પતિ છે સૂર્યોદયની હાજરીમાં શું બનાવે છે ખોરાક બનાવે આપણે દરેકને ખાય છે અને ઓક્સિજન વાયુ છે શું કરે છે મુક્ત કરે છે હવે જો વનસ્પતિએ ખોરાક તૈયાર કરેલો છે એનાથી એ શું કરે છે વૃદ્ધિ વિકાસ પામે છે અને એ વૃદ્ધિ વિકાસ પામીને પછી આપણે છે ઉપયોગમાં લઈએ શાકભાજી છે બનતર ધીમે ધીમે છે શાકભાજી કોઈ પણ ફળ છે મોટું થઈને આપણે છે એને ખાઈએ છીએ તો એ આપણે સર ખોરાક ઉપયોગમાં લઈએ છીએ ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણથી ઓક્સિજન વાયુ છે મુક્ત થાય છે શું મુક્ત થાય છે ઓક્સિજન વાયુ એ પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ એટલે આ ક્રિયા ન થાય તો વનસ્પતિ વૃદ્ધિ વિકાસ ન પામી શકે જો ખોરાક જ ન બને તો વૃદ્ધિ વિકાસ પામવાનો નથી તેમજ ઓક્સિજન વાયુ પણ મુક્ત થવાનો નથી તો પ્રાણીઓનો છે એ ખોરાક તેમજ ઓક્સિજન મળી શકે નહીં માટે પ્રકાશ સંશ્લેષણ છે ખૂબ જ મહત્વનું છે હવે તમને કડી સમજાવું છું એ ધ્યાનથી સાંભળજો જો અહીંયા છે એ વનસ્પતિ એમનો ઉપયોગ છે આપણે ખોરાકમાં સજીવો કરે છે મનુષ્ય બરાબર અને પ્રાણી ખોરાકમાં ઉપયોગ કરે છે બરાબર પ્રાણીઓ જે ખાય છે એમને કોણ ખાય છે માંસાહારી પ્રાણી હવે સમજો વનસ્પતિને જો સૂર્ય પ્રકાશ ન મળે સૂર્ય પ્રકાશ મળતો નથી તો વનસ્પતિ છે ખોરાક બનાવી શકે નહીં વનસ્પતિ ખોરાક ન બનાવે તો વૃદ્ધિ વિકાસ થાય નહીં તો એ છે એ ઉપયોગ મનુષ્ય પણ ન કરી શકે અને પ્રાણીઓ પણ ન કરી શકે શાકાહારી પ્રાણીઓ છે એ વનસ્પતિનો ઉપયોગ કરી શકે નહીં અને શાકાહારી પ્રાણીઓ છે એ પોષણ ખોરાક ન મળે તો એ જીવન વિતાવી શકે નહીં તો માંસાહારીઓ પણ એનો ઉપયોગ કરી શકતા નથી એટલે જે પણ છે આ શું છે સૂર્ય પ્રકાશ જ મહત્વનો છે તો સૂર્ય પ્રકાશ હોય તો માંસાહારી પ્રાણીઓ અને મનુષ્ય છે એ ટકી શકે વનસ્પતિ પણ ખોરાક બનાવી શકે એટલે આ રીતે છે એ આખી કડી છે ગોઠવાયેલી છે માંસાહારી પ્રાણીઓ છે કોને ખાય શાકાહારી પ્રાણીઓને અથવા નાના પ્રાણીઓને એ ખોરાક પાછળનો ઉપયોગ કરે વનસ્પતિનો તો વનસ્પતિ ખોરાક ક્યાંથી બનાવે સૂર્યપ્રકાશની હાજરીમાં આ જ ન હોય તો કોઈ વસ્તુ શક્ય નથી એટલા માટે પ્રકાશ સંશ્લેષણની હાજરી છે એ ખૂબ જ ખૂબ જ ખૂબ જ જરૂરી છે એમના વગર છે એ પૃથ્વી પર જીવન શક્ય જ નથી એવું આપણે કહી શકીએ હવે છે વનસ્પતિમાં અન્ય પોષણ કેવું પોષણ અન્ય પોષણ
કે અનક અલગ અલગ પ્રકારના છે ઘણા બધા પોષણ છે એ વનસ્પતિમાં જોવા મળે અને એમાં આપણે છે પરાવલંબી પોષણની વાત કરવાની છે કયા પોષણની પરાવલંબી પોષણની વાત છે આપણે કરશું તો એમાં છે પરાવલંબી પોષણ કોને કહેવાય તો પરાવલંબી પોષણ એને કહેવાય કે જે ગુરુત્વીય સડેલા સજીવોમાંથી પોતાનો ખોરાક છે મેળવતા હોય અને એનું છે એક મહત્વનું ઉદાહરણ આપણે જોઈશું કે અમરવેલ એ પરાવલંબી પોષણ દર્શાવે છે પરોપજીવી છે હરિદ્રવ્ય આવેલું
નથી કે જેના કારણે શું ન કરી શકે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બહિષ્ઠ કરી શકે નહીં પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી ખોરાક જ ન બને તો ઊર્જા પણ મળતી નથી શક્તિ પણ મળતી નથી આટલી વાત પરતે અન્ય મોટા વૃક્ષો પર શાખાઓ ડાળીઓ પર પીળાની પાતળી દોરીની જેમ વેંટળાઈ રહે છે એ શું કાર્ય કરે તો બાજુમાં કોઈ મોટો વૃક્ષ છે વૃક્ષ પર શું કરે વૃક્ષ ડાળીઓ સાથે છે એ દોરીની જેમ શું થાય વેંટળાઈને રહે છે એ વેંટળાઈ પછી તો કે તે એ ખોરાક મેળવવા માટે વૃક્ષના ભાગોમાંથી છે પોષક તત્વોનું શું કરે શોષણ કરે છે એ જે મોટો વૃક્ષ વનસ્પતિ જે છે ખોરાક બનાવે છે તો એ ખોરાકનો ઉપયોગ કોણ કરે આ અમરવેલ છે એ કરે છે પોષક તત્વો ચૂસી લે અને ખોરાક છે પોષણ મેળવે છે માટે આ કારણો કરી સર આપણે કહી શકીએ કે અમરવેલ એ પરોપજીવી સજીવ અથવા વનસ્પતિ છે આગળનો સવાલ છે કે લીલ છે સ્વયંપોષી વનસ્પતિ છે કેવી સ્વયંપોષી એટલે કે પોતાનો ખોરાક છે કેવી રીતે બનાવે છે જાતે જ બનાવે છે સ્વયંપોષી વનસ્પતિ છે સવાલમાં પૂછાય કે અહીંયા છે આપણે સવાલ ભણવાના છીએ બે ગુણનો કે ભાઈ લી એ સ્વયંપોષી વનસ્પતિ છે બરાબર તો સ્વયંપોષી કેમ કહેવાય છે એ જાણવાનું છે તો લખવાનું કે કારણ કે લી છે એ હરિતદ્રવ્ય ધરાવે છે લીલ છે હરિતદ્રવ્ય ધરાવે છે આપણે દરેકને ખ્યાલ છે તળાવમાં જ્યારે લીલ દેખાય છે લીલ છે એ લીલા રંગની લીલા રંગની વસ્તુ શું દર્શાવે છે હરિતદ્રવ્ય હોય એવું દર્શાવે તો લીલ જે હરિતદ્રવ્ય છે તેના કારણે છે એ શું થાય છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે જોવા મળે છે અને પ્રકાશ સંશ્લેષણ જ્યાં થતું હોય ત્યાં ખોરાક પણ બનતો હોય એટલે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે આથી લીલ છે કેવું કહેવાય સ્વયંપોષી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવ્યો એટલે આ કારણોસર લીલ છે સ્વયંપોષી વનસ્પતિ તરીકે છે એ ઓળખવામાં આવે છે એટલે આ વસ્તુ છે ખાસ દરેક વિદ્યાર્થીઓએ જે હરિતદ્રવ્ય છે ત્યાં વનસ્પતિ છે ખોરાક બનાવી શકે એ વસ્તુ છે ભૂલવાની નથી એક વ્યાખ્યા છે પૂછાય તો લખવાની છે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા લખી શકો અને એમાં લખવાનું છે કે ભાઈ પર્ણમાં રહેલ હરિત દ્રવ્યની મદદથી પર્ણમાં રહેલ હરિત દ્રવ્યની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી
કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે। પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે। વ્યાખ્યામાં પૂછાય પ્રકાશ સંશ્લેષણ તો લખવાનું કે ભાઈ પર્ણમાં રહેલા હરિતદ્રવ્યની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવે તો તેને કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા। બરાબર, આ રીતે છે વિવિધ વ્યાખ્યાઓ છે પૂછાય, આ ઉપરાંત સવાલ જવાબ છે આપણે ભણાવી છે એ પણ તમને છે એ પૂછાય શકે, તો એ વસ્તુ છે એ તમને પરીક્ષામાં આવવી જોઈએ અને ખાસ આવડવું જોઈએ, ભૂલવાનું નથી। એટલે આપણે જોયું કે ભાઈ વનસ્પતિમાં અન્ય પ્રકારોમાં છે એ પેલું આપણે જોયું કે મૃતોપજીવી પોષણ છે જોયું, સોરી પરાવલંબી પોષણનો છે ઉદાહરણ જોયું, ભાઈ જોયું અમરવેલની છે આપણે વાત કરી, તો એ પ્રમાણે છે હવે આગળના લેક્ચરમાં છે આગળના પાર્ટમાં છે આપણે એવું જોઈશું કે અન્ય પ્રકારો છે એ આપણે જોવાના છે। તો વનસ્પતિમાં છે અન્ય પ્રકારો જોવા મળતા હોય એ આપણે જોવાનું, એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક આના પછીનો જે છે એ આવશે। નમસ્કાર।